નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટંડેલ સોનલ અશ્વમેક વિદ્યાલય કિલ્લા પારડી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસમાં અભ્યાસ કરીશું પ્રકરણ સોળ સ્વચ્છતા આપણું કામ તો મિત્રો આજે આપણે પ્રકરણ સોળ સ્વચ્છતા આપણું કામ એમાં આગળ અભ્યાસ કરીશું આપણે પ્રકરણ સોળ વિશેની થોડી ચર્ચાઓ કરી હતી કે આપણે કહ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો સ્વચ્છતા વિશેની જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબ વિશેની ચર્ચા કરી હતી હવે આગળનો પ્રશ્ન જોઈશું તો આગળ જોઈશું મિત્રો નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી તમે પાંચ કામની યાદી બનાવો તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં વિવિધ પ્રકારના કામો થઈ રહ્યા છે જેમ કે ગાય દોહવી આપણે ચિત્રમાં અહીં જોઈ શકીએ છીએ કે અહીં ગાય દોહવામાં આવી રહી છે બીજું જોઈ શકીએ છીએ કે અનાજ કરિયાણું વેચવું અહીં આપણે જોઈ શકીએ છીએ કે અનાજ કરિયાણું વેચવામાં આવી રહ્યું છે ત્યારબાદ આગળ બસ બસ ચાલી રહી છે તો બસ ચલાવવી તેમજ આગળ જોઈ શકીએ છીએ ખેતી કરવી અહીં આપણને ચિત્રમાં ખેતી પણ જોવા મળે છે તો ખેતી કરવી તેમજ જોઈએ છે કે અહીં દવાખાનું છે તો આ દવાખાનોમાં બાળકની સાર સંભાળ રાખવી જે આપણે અહીં જોઈ શકીએ છીએ તેમજ અહીં સાયકલ ચાલી રહી છે દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે તેમજ પ્લાસ્ટિક વીણવું પ્લાસ્ટિક વીણવું આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ આગળ જોઈ શકીએ છીએ કે અહીં ફરસાણ બનાવી રહ્યા છીએ બરાબર છે મિત્રો તેમજ આ શાળા છે જેમાં બાળકોને ભણાવવામાં આવે છે ગટર સાફ કરી રહ્યા છે અહીં અમુક માણસો તેમજ અહીં રંગકામ પણ થઈ રહ્યું છે રેકડી પર ખાવાની ચીજ વસ્તુઓ વેચવી જે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખાવાની વસ્તુઓ વેચવામાં આવી રહી છે તેમજ કચરો એકત્રિત કરવાની ગાડી ચલાવવી જે અહીં જોઈ શકીએ છીએ આપણે કમ્પ્યુટર પર કામ કરવું તો આ પ્રકારે અહીં વિવિધ કામો થઈ રહ્યા છે આપણે ઘણા એવા અહીં જે પ્રક્રિયા થઈ રહી છે કામ થઈ રહ્યું છે એના વિશે આપણે કહી શકીએ છીએ અહીંથી આપણે લઈને અહીં સુધી વિવિધ પ્રકારના કામો થઈ રહ્યા છે તો આ રીતે આપણે અહીં કહી શકીએ છીએ આગળ ઉપરના ચિત્રમાંથી તમને પાંચ કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા પાંચ કરવા કામ કરવા પસંદ કરશો શા માટે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીં વિવિધ પ્રકારના કામો થઈ રહ્યા છે જો તમને કહેવામાં આવે કે તમારે એમાંથી કોઈ પાંચ કામ કરવા છે તો તમે એમાંથી કયા પાંચ કામ કરી શકો છો એ તમારે અહીં જણાવવાનું રહેશે આગળ ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જે ચિત્રમાં દર્શાવેલું છે એ કામ કઈ રીતે ઉપયોગી છે તો પહેલું જ આપણે જોઈએ કે ગાય દોહવી તો દૂધ પ્રાપ્ત થાય છે ગાય ધોવાથી શું પ્રાપ્ત થાય છે તો દૂધ દૂધ પ્રાપ્ત થાય છે જે ખાવામાં તથા દૂધના જુદા જુદા ઉત્પાદનો જેમ કે માખણ ઘી દહીં પનીર ચીઝ મેળવવામાં ઉપયોગી થાય છે આગળ જોઈએ કે અનાજ કરિયાણું વેચવું અહીં આપણે જોઈ શકીએ છીએ કે અનાજ કરિયાણું વેચવું તો ગામ લોકોને ભોજન માટેની સામગ્રી મળી રહે છે બસ ચલાવી તો બસ ચલાવવાથી એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જવા માટે આપણને ઉપયોગી છે ખેતી કરવી તો ખેતી દ્વારા આપણને શું મળી શકે છે તો અનાજ કઠોળ ફળ શાકભાજીના પાક આપણે મેળવી શકીએ છીએ શાળામાં બાળકોને ભણાવવું આપણે અહીં જોઈ શકીએ છીએ તો બાળકોને શિક્ષણ આપવા માટે માલ લારી ચલાવવી તો માલ લારી ચલાવવી તો માલની હેરાફેરી કરવા માટે બાળકની સાર સંભાળ કરવી તો બાળકની સાર સંભાળ કોના માટે જરૂરી તો બાળકના ઉછેર માટે દિવાલ પર રંગકામ કરવું આપણે અહીં જોઈ શકીએ છીએ તો દિવાલને ટકાઉ અને આકર્ષક બનાવવા કપડાને ઇસ્ત્રી કરવી તો કપડાને ઈસ્ત્રી કેમ કરવામાં આવે છે તો કપડાં વ્યવસ્થિત દેખાય તેમ પહેરવા લારીમાં સામાન વેચવું તો પૈસા કમાઈ ગુજરાન ચલાવવા માટે સાયકલ ચલાવવી કસરત મળી રહે અને પેટ્રોલનો ખ ખર્ચો બચી જાય ચિત્રકામ કરવું તો ચિત્રો દોરવા અને તેને વેચી પૈસા કમાવવા માટે આપણે કહી શકીએ છીએ તો આ રીતે આપણને કઈ રીતે ઉપયોગી છે આપણે જણાવી શકીએ છીએ આગળ લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે કેમ આગળનો પ્રશ્ન મિત્રો એવો છે કે લોકોને કેવા પ્રકારનો કામ કે નોકરી કરવી ગમે અને કેમ તો લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવાનું ગમે તો એનું કારણ આપણે શું કહી શકીએ છીએ તો તેમાં નોકરીની સલામતી હોય છે મહેનતનું કામ કરવું પડતું નથી અને ટેબલ ખુરશી પર બેસી આરામથી કામ કરી શકાય છે ઓફિસમાં કામ કરવાથી લોકો આપણને માનની નજરથી જુએ છે એટલા માટે દરેક લોકો એવું ઈચ્છે છે કે તેઓ સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરી શકીએ જેના કારણે આપણે કહ્યું કે વધારે મહેનતનું કામ કરવું પડતું નથી એટલા માટે તેઓને આ પ્રકારની નોકરી ઈચ્છે છે બરાબર છે મિત્રો તો આપણે આ પ્રકારની અહીં ચર્ચાઓ જોઈ શકીએ છીએ હવે આગળ મિત્રો અનુમાન કરો જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય તો આપણે કહી શકીએ છીએ કે સાફ સફાઈ ન થાય તો કચરો વધી જાય અને ગંદકી વધી જાય શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ન થાય તો તે કચરામાંથી દુર્ગંધ આવવા લાગે કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે સડી જાય અને લોકો રોગના ભોગ બને છે રોગચાળો ફાટી નીકળે છે શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ બની જાય છે તો આ રીતે આપણે આ પ્રશ્નોનો જવાબ લખી શકીએ છીએ આગળ કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે તમે જે વિચાર્યું હોય એનું ચિત્ર અહીં દોરવાનું રહેશે મિત્રો તો મિત્રો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો રહેશે કે કઈ રીતે સરળતાથી કરી શકે છે અહીં આપણને ઘણા એવા યંત્રો આપવામાં આવેલ છે આ ચિત્રો બાળકોએ બનાવ્યા છે તમે પણ આ પ્રકારના ચિત્રો બનાવો તો મિત્રો આ પ્રકારના ચિત્રો તમારે તમારી નોટબુકમાં બનાવવાના રહેશે આ તમારું હોમવર્ક છે આગળ કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેક વિચાર કે પ્રયત્ન કર્યો છે તો હા ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે પ્રયત્નો કર્યા છે આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેને બદલવું એટલું સરળ નથી મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્નો કર્યા હતા મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા મહાદેવભાઈ દેસાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો તો મિત્રો અહીં આપણને નેક્સ્ટ પેજ પર એ વાર્તા આપવામાં આવેલ છે તો સ્વચ્છતા વિશેની વાર્તા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં ભણીશું તો મિત્રો આજે તમને જે હોમવર્ક આપવામાં આવેલ છે કે એવા યંત્રો દોરવાના છે કે જેથી સફાઈ કામદારોને કામ વધારે ન કરવું પડે તો આ રીતે તમારે તમારી નોટબુકમાં ચિત્ર બનાવવાનો રહેશે ઓકે થેન્ક યુ